मुंद्रा तालुकाना छसरा गामे बे जूथ वच्चे हिंसक अथडामणना दृश्य सामे आव्या छे। आ हिंसक अथडामणमां छ लोकोना मौत थया। थोड़ा दिवस अगाउ बे जूथ वच्चे कोई बाबतने लईने विवाद थयो अने बादमां मतभेद उभो थयो हतो, जे बाबतने लईने आ हिंसक अथडामण थई अने छ लोकोनी जिंदगीनो भोग लेवायो। अथडामणमां एक जूथना चार अने अन्य बीजा जूथना बे लोको मौतने भेट्या छे। तो अन्य बे लोकोने नारी मोटी इजाओ थई छे। तो घटनामां महिला सरपंचना पुत्र अने सुसरानुं पण मौत थयुं छे। घटनानी जाण थता पोलीसने थता उच्च पोलीस अधिकारीओ सहितनो जे काफलो छे ते पहोंच्यो हतो। चुस्त बंदोबस्त गोठवी देवायो छे। एटलुं ज नहीं, एसआरपीनी पण एक टुकड़ी तैनात करी देवाई छे। पोलीसे घटना बाद बंने पक्षे फरियाद लेवानी पण तजवीज हाथ धरी छे। छ लोकोना मौत थई गया छे। कायदो अने व्यवस्था जळवाई रहे ते माटे चुस्त पोलीस बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। ગામની અંદર અને બહાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાની અત્યારે તજવીજ આપી દેવામાં આવી છે। છસરા ગામની આ ઘટના છે, તપાસ હજુ ચાલી રહી છે। અથડામણ એટલી જોરદાર હતી બે જૂથો વચ્ચે કે છ લોકોના મોત થઈ ગયા। સાથે સાથે પોલીસ કાફલો પહોંચ્યો, સીસીટીવીને મદદ લેવામાં આવી। હાલ તપાસ ચાલી રહી છે। સમગ્ર ગામ અત્યારે ફેરવાઈ ગયું છે। આ વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં, કારણ કે છ લોકોના ભોગ લેવાઈ ગયા આ જૂથ અથડામણમાં। એક જ પરિવારના ચાર લોકોના મોત, તો અન્ય એક પરિવારના બે લોકોના મોત થઈ ગયા। સંવાદદાતા સની અમારી સાથે જોડાઈ ગયા છે સીધા જ અમારી સાથે વધુ માહિતી માટે। જે રીતે સની, છ લોકોના મોત આ રીતે અથડામણમાં, શું માહિતી હતી, કયા બાબતે આ અથડામણ સામે આવી હતી? જી ચોક્કસથી બનશે। જો વાત કરું તો જે રીતે કચ્છના મુંદરા તાલુકાના જે કહી શકે કે છસરા ગામે ક્યાંક ને ક્યાંક ગઈકાલ રાત્રે હિંસક ઘટના બની છે, જેમાં વાત કરવામાં આવે તો જે રીતે બે જૂથો વચ્ચે અથડામણ થતા છ લોકોના જે કહી શકાય કે મોત નિપજ્યા છે, એટલે છ લોકોની હત્યા થઈ છે। સામસામા પક્ષના કહી શકાય કે બે પક્ષકારો જૂથ વચ્ચે સામસામા આવી ગયા હતા। તે દરમિયાન આ જગ્યાએ જે ઘટના બની હતી તેના દ્રશ્યો પણ હું અત્યારે આપણે દેખાડવા માંગીશ કે ઉચ્ચ અધિકારીઓની પોલીસની હાજરીમાં પણ અહીંયા પૂરો ચુસ્ત પોલીસ બની માંગીશ। આઈજી વાઘેલા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। જી, તમારી સાથે સીધી જ વાત કરવા માંગીશ વાઘેલા સાહેબ, કે જે અથડામણ સાહેબ આવે છે, હાલ પહેલા તો પરિસ્થિતિ કેવી છે, કારણ કે છ લોકોના મોત થઈ ગયા છે આ અથડામણમાં? ડીએસપી હું, બધા રાત્રે જ પહોંચી ગયા હતા। બંને પક્ષોની સામસામે ફરિયાદ દાખલ કરવાની કરવામાં આવી છે। એક પક્ષે 8 આરોપી, એક પક્ષે 11 આરોપી। સામાન્ય ગ્રામ પંચાયતની જૂની ચૂંટણી, જૂની અદાવત અને કામ કરવા બાબતે આ ઝઘડો થયો હતો અને એને મોટું સ્વરૂપ ધારણ કરી દીધું, પણ એ ગામ પૂરતો સીમિત હતો, એના કોઈ રિપ્રેઝન્ટેશન નથી। અમે બીજા ઠેકાણે પણ જરૂરી બંદોબસ્ત રાખી દીધો છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। અમે લોકોને સમજાયા અને એક મીટિંગ પણ કરીશું શાંતિ સમિતિની, અને જે બનાવ બન્યા છે એ બાબતે નિષ્પક્ષ અને કાયદેસરની તપાસ કરવામાં આવશે। જી, તો જે રીતે ડીબી વાઘેલા, કે જે અથડામણમાં જે એક જ પરિવારના ચાર લોકોના મોત અને બીજા બે પરિવારના બે લોકોના મોત સામે આવ્યા છે, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। પરંતુ જે રીતે આ ખૂની ખેલ છે તેના પુરાવા, તેના દ્રશ્ય આપ જોઈ શકો છો, કારણ કે જે રીતે વાત કરી જે આઈજી છે તેમણે, જે સામે આવ્યો આખી વાત, આ તરફ સની પણ અમારી સાથે જોડાયેલા છે। સની, આપ ઘટના સ્થળ પર છો, પરિસ્થિતિ કેવી છે? જે રીતે જે સાહેબ છે વાઘેલા સાહેબ, તેમણે પણ વાત કરી કે અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, એક જ પરિવારના ચાર અને બે સભ્યો, શું હતી આખી ઘટના અને અત્યારની પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી બનશી। જો વાત કરવામાં આવે તો જે રીતે મુંદ્રાના છસરા ગામે જે રીતે રાત્રે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં વાત કરવામાં આવે તો જે રીતે બે જૂથો વચ્ચે અથડામણ થતા છ લોકોની હત્યા નિપજી ચૂકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે છસરા ગામ જોવા મળ્યું છે। આપણે હું દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે એફએસએલ ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને અત્યારે તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કરી દીધો છે। એફએસએલ ની અધિકારીઓની હાજરીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જે રીતે ગઈકાલ મોડી રાત્રે જે આ ખૂની ખેલ ખેલાયો છે તેને લઈને જ અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે રીતે જે આઈજી રેન્દેજી જે વાઘેલા સાહેબ તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે કહી શકાય કે ગ્રામ પંચાયતના મામલાને લઈને ક્યાંક ને ક્યાંક આ બે વચ્ચે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે વાઘેલા સાહેબ જેના દ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે અત્યારે મહત્વની વાત સામે આવી રહી છે કે જે રીતે ગ્રામ પંચાયતના કામોને લઈને ક્યાંક ને ક્યાંક જે
છેલ્લા ઘણા સમયથી આ મન દુઃખ ચાલી રહ્યું હતું ને ગ્રામ પંચાયતના કામો જે ક્યાંક ને ક્યાંક અટકી રહ્યા હતા તેને લઈને જે સરપંચ છે તેના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને હુમલો કરતાની સાથે જ કહી શકાય કે ખૂની ખેલ ખેલાયો છે અને છ લોકોના મોત નિપજી ચૂક્યા છે જેમાં બે પક્ષકારના એક પક્ષના બે લોકોના મોત નિપજી ચૂક્યા છે તો બીજા પક્ષના ચાર લોકોના મોત નિપજી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક આ જે લોહિયાળ ઘટના છે તે કચ્છના જે મુંદ્રાના કહી શકાય કે છસરા ગામની ઘટના છે. અહીંયા જે ઘટના બની છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હું આપને દ્રશ્ય પણ દેખાડવા માંગુ છું કે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એસઆરપીની એક ટુકડી પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોલીસે સમગ્ર જે માહોલ છે તેને કંટ્રોલમાં લઈ લીધો છે અને જે આપને બોલેરો દેખાડવા માંગીશ કે આ બોલેરો જે કહી શકાય કે માથે ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બોલેરો માથે ચડાવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક ખૂની ખેલ ખેલાયો છે અને બાદમાં જ આ કહી શકાય કે સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક રાત્રે છ લોકોના મોત નિપજી ચૂક્યા છે, 10 થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે અને તેને લઈને તમામને અત્યારે કહી શકાય કે મુંદ્રા અને ભુજ ની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં સારવાર આપવામાં આવી રહી છે. આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીંયા ખૂની ખેલ ખેલાયો હશે અને જે ચોક્કસથી જે વાત કરવામાં આવી તો આ બોલેરોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ એફએસએલ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સર, એ સવાલ એ પણ આપણે કરવા માંગીશ કે જે રીતે એક જ પરિવારના અમુક સભ્યોના મોત થયા છે તેમના વચ્ચેના સંબંધો શું હતા, સાથે સાથે જે રીતે આપ કહી રહ્યા છો અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હથિયારો જોવા મળી રહ્યા છે, અહીં જ રહેતા હતા લોકો કે પછી બહારથી હુમલો કરવા માટે આવ્યા હતા, તમામ વિગતો આપશો. ચોક્કસથી બનશે. જો વાત કરવામાં આવે તો એક જ ગામના કહી શકાય કે આ છે છ લોકો છે જેમના મોત નિપજ્યા છે. એક જ ગામના જે છ છ યુવાનો છે કે તેઓ અહીંયા એક શેરીમાં જ રહેતા હતા, રાજપાસની શેરીમાં જ રહેતા હતા ને ગઈકાલ રાત્રે મોડી રાત્રે જ તેઓ ક્યાંકથી ક્યાંક પસાર થઈ રહ્યા હતા શેરીમાં, ત્યારે જ આ હિંસક અથડામણ જોવા મળી હતી ને હિંસક અથડામણ ક્યાંક ને ક્યાંક લોહિયાળ સાબિત થઈ છે. હું હજી પણ આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે કઈ રીતે અહીંના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો. તો આપ જોઈ રહ્યા છો કે આ ટેમ્પો પાસે જ ક્યાંક ને ક્યાંક ખૂની ખેલ ખેલાયો છે અને છ લોકોના મોત પણ નિપજી ચૂક્યા છે. તેને લઈને પોલીસે પણ ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અહીંયા સીસીટીવી પણ હતા, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે. તેને લઈને પોલીસે અત્યારે સીસીટીવી પણ કબજે કરી લીધા છે. કોણ કોણ હત્યારાઓ છે અને કઈ રીતે બનાવ બન્યો હતો તેને લઈને પણ પોલીસે આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ આ સમગ્ર અત્યારે કહી શકાય કે તપાસ શરૂ કરવા દેવામાં આવી છે. એફએસએલ ના અધિકારીઓ પણ સેમ્પલ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે સેમ્પલની મદદથી અત્યારે કહી શકાય કે આ સમગ્ર મામલાને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી ને ફરિયાદના આધારે જ અત્યારે એફએસએલ અધિકારીઓ અત્યારે કહી શકાય કે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છે અને કઈ રીતે આ જે જગ્યા છે તે અત્યારે ખૂની ખેલખલાયો છે, છ લોકોના ભોગ લેવાયો છે અને કેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેને લઈને અત્યારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે સની જે રીતે છ લોકોના મોત થયા છે પરંતુ જૂથ અથડામણ છે, અન્ય લોકો પણ હશે તેને લઈને કોઈ માહિતી, કારણ કે સીસીટીવી પણ કબજે કરવામાં આવ્યા છે, અન્ય લોકો જે ફરાર થઈ ગયા હોય તેમના વિશે કોઈ માહિતી કે તેમને પકડવામાં આવ્યા છે ખરા, કોઈ ઈજાગ્રસ્ત ખરા? ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હજી કહી શકાય કે જે રીતે અત્યારે ફરિયાદ નોંધાવવાની તજવીજ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, સામસામી ફરિયાદ પણ નોંધાઈ શકે છે. તેને લઈને અત્યારે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તપાસ કરી રહી છે. હજુ સીસીટીવી દ્વારા જે ડીવીઆર લઈ ગયા છે અને સીસીટીવીની મદદથી અત્યારે કહી શકાય કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી તેનો તપાસ કરવામાં આવશે અને બાદમાં જ કહી શકાય કે જે રીતે ફરિયાદ નોંધવા ઉપર હાથ ધરવામાં આવશે અને ફરિયાદ નોંધ્યા બાદ જ કઈ ક્યાં ક્યાં પ્રકારના જે અવર તત્વો છે તે ક્યાંક ને ક્યાંક સામેલ છે તેની પણ ધરપકડ થઈ શકે છે અને જે ઈજાગ્રસ્તો છે તેની પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તપાસ કરવામાં આવશે અને તેઓનો જે બાહેંધરી લેવામાં આવશે અને બાદમાં જ પોલીસ તપાસના આધારે તેઓની ધરપકડ કરી શકે. જી જી, આભાર સની સમગ્ર માહિતી બદલ. તો જે રીતે આપ જોઈ શકો છો રહેણાંક વિસ્તાર પણ દેખાઈ રહ્યો છે આસપાસની શેરીમાં, એક જ વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમાં આ રીતે જૂની ખાનગી અદાવતમાં આ રીતે સામસામે ગયા અને ઘટના સ્થળે જ છ લોકોના મોત થયા, પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. અમારા સંવાદદાતા અત્યારે ત્યાં હાજર છે, તમામ પરિસ્થિતિનો ચિતાર આપ્યો. એક પક્ષના ચાર વ્યક્તિઓના મોત થયા છે તો સામે પક્ષે બે વ્યક્તિના મોત થયા છે. ઘણા સમયથી બંને પરિવાર વચ્ચે આ વિવાદ ચાલતો હતો. અથડામણમાં છસરા ગામના સરપંચના દીકરા અને સસરાનું મોત થયું છે. બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. બોલેરો કારમાં આવ્યા હતા, હથિયારો સાથે આવ્યા હતા. છસરા ગામ
પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાઈ ગયું છે. જે રીતે પોલીસ અધિકારી સાથે પણ વાત કરી વીટીવીએ અને તેમણે તમામ માહિતી અત્યારે જે પરિસ્થિતિ છે તે અંડર કંટ્રોલમાં છે, સીસીટીવી કબજે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુંદ્રા તાલુકાના છસરા ગામે હિન્દુ અને મુસ્લિમનો એક બનાવ બન્યો છે, સિરિયસ બનાવ બન્યો છે. હિન્દુ પક્ષે બે જણ ચાર જણના મરણ થયા છે અને મુસ્લિમ પક્ષે બે જણના મરણ થયા છે, એક ઇન્જર્ડ છે. જૂની અદાવતના હિસાબે આ બનાવ બન્યો છે. હાલમાં ગામમાં પોલીસ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસઆરપી કંપની પણ ડિમાન્ડ કરી છે અને પહોંચવામાં જ છે અને બંને પક્ષે ડેડ બોડીઓ જે છે એની ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે ગામમાં બિલકુલ શાંતિ છે.